वडोदरा शहर के वारसिया तहसील में स्थित तेवराम बागान में पक्षियों के लिए चबूतरे का लोकार्पण किया गया। माननीय मेयर श्री जिगीसाबेन सेठ के द्वारा इस चबूतरे का लोकार्पण किया गया था। इस लोकार्पण कार्यक्रम में सांसद श्री रंजनबेन भट्ट, म्युनिसिपल कमिश्नर अजय भादु एवं विधायक श्री मनीषाबेन वकील भी खास तौर पर मौजूद रहे थे। बागान में इस तरह पक्षियों के लिए चबूतरे का लोकार्पण वाकई ही सराहनीय काम है। जैसे कि हम सब जानते हैं कि कबूतर ही एक ऐसा पक्षी है जो सिर्फ जवारे खाता है, बाकी सब पक्षी तो किसी ना किसी तरह अपना गुजारा कर लेते हैं, लेकिन कबूतर सिर्फ जवारे खाकर ही जीते हैं, इसलिए पक्षियों के लिए चबूतरा बनाया गया है। सेलफोन रेडिएशन भी पक्षियों के मृत्यु का कारण बनते हैं। इंसान तो अपना हाल किसी ने हो जाते हैं। इंसान के पास गर्मी से बचने मेंबर ऑफ पार्लियामेंट रंजनबेन भट्ट मैम, जोरदार तालियां हो जाए इनके लिए। જેમ આપણે વ્યક્તિ આવીને બેસીને શાંતિથી બેસી શકે એ જ પ્રમાણેની ભાવના રાખીને અને પક્ષીઓ માટે પણ એક એવી ભાવના કરવામાં આવી કે એમને માટે પણ ચબૂતરો બનાવવામાં આવે, જેથી કરીને રાત્રે આવીને એમને માટે પણ એક આશિયાના બની જાય, સાથે જ ચણ પણ નાખવામાં આવે। અને આપણે જાણીએ કે કબૂતર એક એવી પ્રજાતિ છે કે જે જુવાર કે દાણા સિવાય બીજું કશું જ વાપરતું નથી। બીજા બધા પંખીઓ તો કદાચ કંઈક જીવજંતુ ખાઈને પણ પોતાનો પેટ ભરી શકે છે, પરંતુ જુવાર જો આપણે ન નાખીએ તો કબૂતરનો નિર્વાહ થતો નથી। એટલે ખાસ કરીને અહીં જેમ દરેક વ્યક્તિની એક કલ્પના હોય કે પોતાનું ઘર હોય, એ જ પ્રમાણે પંખીઓને પણ એક ઘર આપીને ખૂબ સુંદર આ બગીચામાં આયોજન કરવામાં આવ્યું। હરેશભાઈ અજ્ઞાનીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સાથે સેરાવાલા સાંઈજી, ગુરુજી સબ અહીં બધા અહીં હાજર છે, અને એમણે પણ એમના સમાજના જે બધા ઉપસ્થિત રહ્યા એમને બે વાત કહી કે આવી જ રીતે માનવતાના ધોરણે આપણે પણ ક્યાંક આના પરથી પ્રેરણા લઈને બગીચાઓમાં નાનું મોટું આવું કાર્ય કરીએ, જેથી કરીને દરેકના દરેક જીવ સુધી, એટલે કે લિવિંગ બિંગ, પછી એ નાની કીડી હોય, મકડો હોય, આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે દરેકનો ખ્યાલ રાખતા હોઈએ છીએ કે મોટી વ્યક્તિ હોય એ પ્રમાણે ખ્યાલ રાખવો, એવો એક આદેશ આપ્યો। અહીં સુભાષભાઈ કરીને જે એન્જિનિયરે ખૂબ સુંદર ચબૂતરો બનાવ્યો છે, સરસ, જેને કહેવાય કે ખૂબ સુંદર એમની આર્કિટેક્ચર પ્રમાણે ચબૂતરો બનાવે છે એમને, અને અહીં ઉપસ્થિત સૌ સિંધી સમાજને હું અભિનંદન આપું છું। અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।